विद्यार्थियों आपणे यूनिट टू चालू कर्युं छे अने आपणे छेल्ले त्यां सुधी शीख्या हता के दांतना प्रकार सोनिया ने डॉक्टर बंसीए समझाव्या हता के आपणा मोढामां डेसिडियस एटले दुधिया दांत होय छे जे आ लगभग 20 होय छे अने ए खरी जवाना होय छे अने त्यारबाद परमेनंट एटले कायमी दांत आवे छे ने 32 संख्यामां होय छे। હવે ચોપડી બધા ખોલ્યો પાના નંબર 17 ને એમાં જુઓ અહીંયાથી મારે કરવાનું છે કે 32 જેટલા હોય છે તો સોનિયા સેડ મળ્યું બધાને કે સોનિયા સેડ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ એટલે આગળ આવ્યું તું આપણે કે દાંત છે બધા સરખા નથી હોતા દરેક દાંતો જુદા જુદા પ્રકારના હોય છે આગળ તમે પાના ઉપર જુઓ તો તમને બધું આપ્યું છે કે ઇન્સિઝર એટલે આ જે આપણો રાક્ષસી અથવા ઉત્તરીયો દાંત કહેવાય પહેલાં આપણે મોઢું ખોલીએ એટલે બે દાંત આગળ વચ્ચે હોય છે ને એની બે બાજુ એક એક કેવા છે રાક્ષસી દાંત આપણે આમ કંઈક તોડવું હોય કાપવું હોય તો એનાથી કપાય પછી પેલા મોરલ એટલે ડાઢ એટલે ડાઢ આપણા ઉપરના જડબામાં 3-4 હોય છે પ્રી મોરલ એટલે નાની ડાઢ અને મોરલ એટલે મોટી ડાઢ તો નીચેના જડબામાં 3-4 ડાઢ હોય છે પછી આ રાક્ષસી દાંત પછી એ જે બે સફેદ દાંત છે એને ઇન્સિઝર કહેવાય અને એ એક પ્રકારના રાક્ષસી દાંત છે એનાથી આપણે વસ્તુ આમ કાપી શકીએ છીએ તોડી શકીએ એટલે દરેક દાંત છે કેવા હોય સેમ એટલે સરખા નથી જેમ આપણી આંગળીઓ છે 5 તો કંઈ 5 આંગળીઓ સરખી નથી એકબીજાથી નાની મોટી તો એવી રીતે આપણા દાંતે જુદા જુદા હોય 32 છે પણ 32 એક માપના નહીં અને દરેકનું કાર્ય પણ જુદું જુદું હોય છે એટલે સોનિયાએ કહ્યું કે મારે 32 દાંત છે યસ આઈ હેવ 32 ટીથ બટ ઓલ આર નોટ ધ સેમ પણ બધા એક સરખા નથી શબ્દો મારી પોતે લખતા જ જોઈએ નોટમાં સેમ એટલે સરખા સોનિયાએ એને દાંત ગણ્યા હશે આપણે તો ગણતા નથી તો એને કીધું મારે દાંત તો 32 છે પણ બધા દાંત એક સરખા નથી ડૉક્ટર શર્મા સેડ દે આર ડિફરન્ટ ઇન સેમ સાઇઝ એન્ડ ફંક્શન્સ ડૉક્ટર શર્માએ કહ્યું કે હા તારી વાત સાચી છે દાંત બધા ડિફરન્ટ ઇન શેપ શેપ એટલે આકાર દાંતનો આકાર અલગ અલગ હોય છે સાઇઝ એટલે કદ કોક દાંત મોટો હોય કોક તદ્દન નાનો હોય એટલે ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ અને કાર્ય કરવું દાંત બધા એ કાર્ય કરવામાં એમના આકારમાં અને એમના કદમાં અલગ અલગ જુદા જુદા પ્રકારના હોય છે દે આર ડિફરન્ટ ઇન શેપ ડિફરન્ટ એટલે અલગ અથવા જુદું એ જુદા જુદા પ્રકારના શેપ એટલે આકાર સાઇઝ એટલે કદ અને ફંક્શન એટલે કાર્ય દાઢનું કાર્ય શું છે કે વસ્તુ ખાઈએ ચાવવાનું કામ આપણે એ દાઢથી કરીએ છીએ રાક્ષસી દાંત એટલે ઉત્તરીય દાંત કહેવાય એનાથી કઠણ પદાર્થ હોય તો પણ આપણે એને તોડી કાઢીએ છીએ ફાડી શકીએ છીએ એટલે દરેક પ્રકાર દાંતના દાંત મોઢામાં 32 છે એના જુદા જુદા આકાર હોય છે જુદા જુદા પગના અને દરેકનું કાર્ય પણ અલગ અલગ હોય છે ધીઝ ધેર આર 4 ઇન્સિઝર્સ 2 કેનિન્સ 4 પ્રીમોરલ્સ એન્ડ 4 or 6 મોરલ્સ ઇન ઈચ જો ડૉક્ટર શર્મા એને કહે છે કે આપણા જડબામાં 2 અરોળમાં દાંત હોય છે ઉપરની અરોળ અને નીચેની અરોળ તો એમાં બે જગ્યાએ 4 રાક્ષસી દાંત અથવા ઉત્તરીય દાંત હોય છે 4 પ્રીમોરલ્સ એટલે
એટલે ચાર નાની ડાળ, ઉપરના જડબામાં બે નાની ડાળ, નીચેના જડબું તો એક જ હોય પણ એના ઉપરના ભાગમાં બે નાની ડાળ હોય છે અને નીચેના ભાગમાં પણ બે નાની ડાળ હોય છે. અને પ્રીમોરલ્સ એટલે જ નાની ડાળ અને મોરલ્સ એટલે મોટી ડાળ. તો મોટી ડાળ ચારથી છની સંખ્યામાં હોય છે અને નાની ડાળ એ ચાર ચાર, ઉપર બે અને નીચે બે, એ રીતે ગોઠવાયેલા હોય છે. જો એટલે જડબું, દરેક જડબામાં સોનિયા સેડ. એટલે આટલું ફરી કહું છું કે સોનિયા સેડ, યસ આઈ હેવ 32 ટીથ બટ તે ઓલ આર નોટ ધ સેમ. સોનિયાએ કહ્યું કે હા, મારે 32 દાંત તો છે પણ બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ ધે આર ડિફરન્ટ ઇન સેડ સાઇઝ એન્ડ ફંક્શન્સ. બધા દાંત છે એ આકારમાં, પદમાં અને કાર્યમાં જુદા જુદા હોય છે. ધેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનિન્સ ફોર પ્રીમોરલ્સ એન્ડ 4 or 6 મોરલ્સ ઇન ઇચ જો. 32 દાંત એટલે લગભગ ઉપર 16 હોય ને નીચે 16 હોય, તો બે હરોળમાં શું હોય છે તો 4 ઇન્સિઝર્સ. એટલે અમે કીધા એ બે આગલા દાંત ઉપર આગળ દેખાય, એ બે ઉપર બે નીચે, પછી બે રાક્ષસી દાંત આગળ છે ચિત્રમાં, મોઢું બતાડ્યું છે. આપણો આ દાંત છે રાક્ષસી કહીએ ને, તો એવા એ ઉપર બે નીચે બે, પછી નાની ડાળ એ ઉપર બે નીચે બે, એ જે પહેલું ચિત્ર છે એમાં છે દાંત. ઇન્સિઝર્સ ને કેનિન ને એવું લખેલું છે ને એ, તો એટલે મોઢામાં આપણા જડબામાં ઉપરની હરોળમાં 16 દાંત હોય તો એમાંથી બે આગળ દેખાતા દાંત કે જેને રાક્ષસી અથવા કુતરિયા પણ કહેવાય, એની બાજુમાં જે બે અણીદાર દાંત છે ઉપર અને નીચે એને પણ રાક્ષસી દાંત. પછી મોરલ એટલે પ્રી મોરલ એટલે નાની નાની દાળ અને મોરલ એટલે મોટી દાળ. તો એ રીતે આપણા મોઢામાં દાંત જડબામાં ગોઠવાયેલા હોય છે. હવે સોનિયાએ એની મિત્રના પ્રશ્નો પૂછે છે. સોનિયાએ પોતાનો પ્રોબ્લેમ, એને તો ડૉક્ટરે સડો સાફ કરી દીધો, એનો દુખાવો મટી ગયો, પછી એ કહે છે હું તમને પ્રશ્નો પૂછું. તો એણે આ બધા પ્રશ્નો પૂછ્યા કે કેવી રીતે બ્રશ કરવું જોઈએ અને શું ફાયદો. હવે એની ફ્રેન્ડ્સ છે એના વિશે પૂછે. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન્સ એબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. હું તમને મારી મિત્રના દાંતના સમસ્યા વિશે થોડાક પ્રશ્નો પૂછું. કેન આઈ આસ્ક યુ એ ફ્યુ એટલે થોડા, કેન આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન્સ એબાઉટ માય ફ્રેન્ડ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. ડેન્ટલ એટલે દાંતને લગતા. Can I ask you a few questions about my friend's dental problem? પ્રોબ્લેમ એટલે સમસ્યા. મારી મિત્રોને દાંતની જે સમસ્યા છે અથવા મારી બહેનપણમાં સોનિયા કહે છે, પ્રોબ્લેમ એટલે સમસ્યા. મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે ડૉક્ટરને પૂછે છે કે કેન આઈ આસ્ક યુ એ ફ્યુ ક્વેશ્ચન્સ એબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. હું તમને મારી મિત્રો છે, મારી બહેનપણીઓ છે, એમને દાંતની સમસ્યા છે તો એના વિશે પ્રશ્ન પૂછું. ડૉક્ટર શર્મા સેડ ઓ સ્યોર ડિયર. ડૉક્ટર શર્માએ કહ્યું ચોક્કસ, એમાં પાછું ડિયરનું વાલી એવું કરવાની જરૂર નથી. ઓ સ્યોર ડિયર એટલે કે હા ભલે ચોક્કસ તું મને પૂછ. સ્યોર એટલે ચોક્કસ તું મને પૂછી શકો. ડૉક્ટર શર્મા સેડ યસ સ્યોર ડિયર. સોનિયા સેડ પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ એ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. વોટ શુડ સી ડૂ? સોનિયાએ પૂછ્યું કે વન ઓફ માય ક્લાસમેટ્સ, આમાં તમારે વન ઓફ માય ક્લાસમેટ્સ, જો ક્લાસમેટ્સને મીટને એસ લગાડ્યો છે એટલે સહપાઠીઓ તો વર્ગમાં ઘણા હોય ને, એ પૈકીમાંથી એક પૂજા
नामनी मारी फ्रेंड जे छे पूजा वन ऑफ माय क्लासमेट्स स्लीप्ड ऑफ ए स्टेरकेस स्टेरकेस एटले दादर पगथिया सीढ़ी तो ये एमां सीढ़ीमांथी पड़ी गई एक वक्त स्लीप एटले लपसी जो पड़ी जो तो एने शू थयुं एनसीएस सम फ्रेक्चर टीथ जेम एक्सिडेंट थईने पगने फ्रेक्चर थई जाय એટલે એને જોડવો પડે એનું ઓપરેશન કરવું પડે તેમ દાંતમાં ફ્રેક્ચર આમ તો દાંત મજબૂત ભગવાને આપ્યા છે પણ સીડીમાંથી એવી રીતે પડી હશે કે સીધા દાંત એના ફ્રેક્ચર થઈ ગયા ફ્રેક્ચર એટલે તૂટફૂટ થવી અને આપણા દાંત જે ભગવાને બનાવ્યા છે એ જ રીતે હોય તો સરસ લાગે હવે તૂટફૂટ થાય એટલે બધો એનો શો બગડી જાય તો એ કહે છે કે પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપડ ऑफ ए स्टेरकेस एंड हेड सी हेज सम फ्रेक्चर टीथ मारी सहपाठीओमांनी एक सहपाठी अथवा मारी साथे भणती बधी छोकरीओमांनी एक पूजा नामनी छोकरीने ए सीढ़ीमांथी लपसी पड़ी गई अने एना दाँतने फ्रेक्चर थयुं फ्रेक्चर एटले तूटी जवुं भांगी जवुं एना दाँतने भांगी गया छे वॉट शूड सी डू તો એને હવે શું કરવું જોઈએ આ દાંતને સારા કરવા માટે આમાંથી શબ્દો અઘરા આવ્યા એ લખી લઈએ આપણે પહેલાં પૂજા સોનિયા સેઠ પૂજા વન ઓફ માય ક્લાસમેટ ક્લાસમેટ એટલે સહપાઠી એક જ વર્ગમાં જે ભણતું હોય એને કહેવાય ક્લાસમેટ તો એને આ માટે શું કરવું જોઈએ વોટ શુડ સી ડુ ફોર ધીસ એને આવો પ્રોબ્લેમ છે તો એ માટે એને શું કરવું જોઈએ ડૉક્ટર શર્મા સે વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ એ ડેન્ટિસ્ટ ડૉક્ટર શર્માએ કહ્યું બરાબર તારી વાત તો તેને જરૂર છે દાંતના ડૉક્ટરનો અભિપ્રાય લેવાની ટુ કન્સલ્ટ એટલે એમનું મંતવ્ય લેવું અભિપ્રાય લેવો એના દાંતના ડૉક્ટર પાસે જઈને એમનું મંતવ્ય લેવું જોઈએ આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કોડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એ શબ્દ આગળ એ આવતો હતો આને જે સડો સાફ કરવા માટે આપણે તો દાંત માટે નહીં ગયા હોઈએ બાળકો તો પણ જો ગયા હોય કોઈને તકલીફ હોય દાંતમાં તો એ લોકો સફેદ રંગનું ચીકણું ઘટ્ટ પ્રવાહી લગાડતા હોય છે એટલે એને આ વ્હાઈટ કમ્પોઝિટ ફિલિંગ એવો પદાર્થ હોય કે જે જુદી જુદી વનસ્પતિઓના રેસામાંથી બન્યો હોય છે એવું આગળ આવે છે કે જેનાથી એમાં ક્ષાર હોય ને એસિડ હોય ને એ ચોંટાડે તો એને દાંતને સરખા કરે એટલે એને કહે છે કે એને ડૉક્ટરનું મંતવ્ય લેવું જોઈએ ડૉક્ટરનો અભિપ્રાય લેવો જોઈએ દાંતના ડૉક્ટરનો અને આફ્ટર એક્ઝામિનિંગ અ ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કોડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ અને એકવાર એ ડૉક્ટર પાસે જશે તો દાંતના ડૉક્ટર આફ્ટર એક્ઝામિનિંગ અ ટીથ તેના દાંતને તપાસી લીધા પછી એક્ઝામિન એટલે તપાસવું ચેક કરવું તો તેના દાંતને ચકાસી લીધા પછી એને સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ સજેસ્ટ એટલે સૂચવવું સૂચન કરવું રિસ્ટોરેશન એટલે ઉપાય કે આ દાંત ફ્રેક્ચર થઈને તૂટફૂટ થઈ છે ભાંગી ગયા છે
तो एना माटेनो उपाय केवी रीते करशे विथ लाइट कॉल्ड कम्पोजिट फिलिंग मटीरियल। फील एटले भरवू, तमे फील इन द ब्लैंक्स एवं शीख्या छो ने के खाली जगह भरो पूरो, तो ये फिलिंग मटीरियल एटले दांतमां केवी रीते तूटफूट थई छे एने सीधो बनावा माटे एक कॉल्ड कम्पोजिट फिलिंग मटीरियल એટલે દાંતમાં પૂરવાના પ્રવાહી વડે કે જેના વડે દાંત તૂટેલો સુધરી શકે એવા પ્રવાહીથી એ જગ્યા પૂરીને એનો દાંત સાફ સરખો બનાવવાનો પ્રયત્ન કરશે। એટલે એનો ગુજિયાનો પ્રોબ્લેમ આટલો જ છે, એટલે પછી બીજી બેન પણ એની વાત કરે છે, તો એને હવે આગળ શું સમજાવે આપણે ગુજિયા બનાવવા ટુ નીડ એટલે જરૂર હોવી। કન્સલ્ટ એટલે અભિપ્રાય લેવો અથવા મંતવ્ય લેવું। આફ્ટર એક્ઝામની નેચરલ ગ્રોથ નહીં, કુદરતી જે દાંતનો વિકાસ આપણા બધાનો થાય છે
એવો નહીં પણ આડો અવળો એનો દાંતનો વિકાસ એકદમ અનઇવન ગ્રોથ એટલે આડા અવળા એના દાંત ઉગી નીકળ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન તેના દાંત યોગ્ય રીતે વિકાસ પામ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. એમ્બેરેસ્ડ એટલે શરમ અનુભવવી. શરમ અનુભવવી એટલે આપણે આપણા દાંત ખરાબ હોય તો બે ચાર જણામાં વાત કરવા જતાં જે શરમ અનુભવીએ ને એવી શરમ એમ ભૂંઠક અનુભવવી એના કારણે એ શરમ અનુભવે છે. ફીલ એટલે લાગવું ને એમ્બેરેસ્ડ એટલે શરમ. તો એને આવા દાંત છે આડા આવડા બધા બહાર નીકળ્યા છે ને બરોબર નથી તો એના કારણે ભૂંઠક અનુભવે છે શરમ અનુભવે છે. એની એડવાઇસ પર હોત તેના માટે કોઈ સલાહ છે? ડૉક્ટર શર્મા સે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડૉક્ટર શર્માએ કહ્યું કે કોઈએ પણ નો વન એટલે કોઈ પણ કોઈએ પણ પોતાની શારીરિક ખામીથી શરમ અનુભવવી જોઈએ નહીં. ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખામી. આપણે આગળ તમે ચોપડીને જોયું હોય તો એક પેલો રેશમાવાળો પાઠ આવવાનો છે, નવમો પાઠ છે યુનિટ 9. એમાં જો રેશમા છે ને એને પોલિયોની અસર હોય છે એને ખુરશીમાં જ બેસી રહે, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય એવો પાઠ છે. તો એમાંય કે બધા બાળકો રમતા હોય બગીચામાં ને એ જોતી હોય એની બાલ્કનીમાં બેસીને અને એને કોઈ રમવા બોલાવે નહીં અને એ જાય તો એ શું પેલી ગાડી એને કેવું બોલાય એમાં બેસાડીને લઈ જાય ને, અપંગ વ્યક્તિને બેસાડીને જે ગાડીમાં લઈ જાય એમાં એને લઈ જવી પડતી હોય. પછી કોઈને શું હોય શારીરિક ખામીઓમાં કોઈ એક પગે લંબડું હોય આ કોકના દાંત આવા વિકસેલા હોય એમ કોક વ્યક્તિ એવી હોય કે એને કંઈક શારીરિક ખામી હોય તો ડૉક્ટર શર્મા કહે છે કે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોકને એકાદો હાથ ના હોય તો એ બધી આપણી શારીરિક ખામી છે તો એમાં કોઈએ ઝાકપ ના અનુભવવી જોઈએ, શરમ ના અનુભવવી જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. અને આ ત્યાં જે કહ્યું કે એના દાંત એ આડા અવળા વિકાસ પામ્યા છે, યોગ્ય રીતે નથી વિકસિત થયા તો એને શું કહેવાય? ક્રાઉડિંગ, CROWDING. ક્રાઉડિંગ એટલે દાંતનો જેમ તેમ વિકાસ થવો, યોગ્ય રીતે ના થવો. એ બધા આપણે જોઈએ જે તાર બાંધેલા હોય છે ને દાંત આગળ ગઈ એને પાછળ એ જ બતાવે છે કે એટલે એને શરમ ના અનુભવવી જોઈએ એના માટેનો ઉપાય હોય એ કરવો જોઈએ. નાવ ધેર ઇઝ એ, એટલે પેલીએ કહ્યું મારી એક મિત્ર છે ધારા, એના દાંતના વિકાસ યોગ્ય રીતે નથી થતો, આડા આડા ઉગ્યા છે, મોઢામાંથી બહાર આવે છે. તો એને કહે છે કે આના માટે એની એડવાઇસ, તમારી પાસે કોઈ સલાહ છે? તો એને સલાહ આપતા પહેલાં ડૉક્ટરે શું સમજાવ્યું કે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ શારીરિક ખામી હોય શરીરમાં તો એની શરમ અનુભવવી જોઈએ નહીં. પછી એને કહે છે કે હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તારી ફ્રેન્ડને જે આ દાંત આડા અવળા ઉગ્યા છે એને અંગ્રેજીમાં ક્રાઉડિંગ કહેવાય. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને હવે નાવ એટલે હવે એટલે અત્યારના સમયમાં. પહેલાં એવું હતું કે જેવા દાંત એવા ચલાવવા પડે પણ એ કહે છે કે હવે અત્યારના સમયમાં તો આ પ્રોબ્લેમ માટે પણ ઉકેલ છે. સોલ્યુશન એટલે ઉકેલ. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આ માટે દર્દીએ ઓર્થોડોન્ટિક સારવાર લેવી પડે. એટલે બધું સ્પેશિયલાઇઝેશન આવ્યું છે ને આંખના ડૉક્ટર, તો આપણને એમ હોય કે આંખનું બધું એ જ સારું કરે પણ એમાં મોતિયો ઉતારના જુદા હોય, પછી પડદાને અસર થઈ હોય તો એ જુદા હોય, પછી બીજી શું અસરો આંખમાં થાય, ઝામર થઈ હોય તો એના સ્પેશિયાલિસ્ટ બીજા હોય. તો એમ આ કહે છે કે આ માટે એને ઓર્થોડોન્ટિક એટલે એ જે સાદા દાંત આપણો દુખતો હોય ને હલતો હોય ને એ પાડી દેવા છે, પછી એને
ઓર્થોડોન્ટિક એટલે કેવા ક્રાઉડિંગ દાંતને સીધા કરી આપે, જે આડાઅવળા વિકસ્યા હોય એ બધાને એક સરખા કરવા માટેના ડૉક્ટર દાંતના, એ કહેવાય ઓર્થોડોન્ટિક. તો કહીએ કે એને એમની પાસે જઈને સારવાર લેવી પડે. ધ બ્રેસિસ વિલ બ્રિંગ અ ટીથ ઇન પ્રોપર એલિમેન્ટ. બ્રેસિસ એટલે તારથી બાંધી દેવું, એ પાછળ ચિત્રમાં દેખાય છે લગભગ, એના તારથી બાંધ્યા છે દાંત. આમ એને ખોલ્યું મારું ને એને દાંતને તારથી બાંધી દીધા છે. એટલે ધ બ્રેસિસ વિલ બ્રિંગ અ ટીથ ઇન પ્રોપર એલિમેન્ટ, એ તારથી મજબૂત રીતે બાંધી દે એટલે થોડા વખત એને ન સારું લાગે, બીજા જુએ તો એમ લાગે કે આનું કેવું છે, પણ એ ધીમે ધીમે ઇન પ્રોપર એરેન્જમેન્ટ એટલે પછી એ યોગ્ય રીતે બધાના જેવા સરખા એરેન્જમેન્ટ એટલે એક સરખું બની જવું. બધા દાંત જે આડો અવળો ગ્રોથ થયો હતો એના બદલે એક સરખા બની જાય છે. હવે એની વેનપણીના પ્રોબ્લેમ, સોનિયા સે શુડ આઈ આસ્ક ટુ સી યુ, આસ્ક હર ટુ સી યુ. સોનિયાએ કહ્યું કે હું આ દાદાને, મારી ફ્રેન્ડને તમને મળવા આવે એમ કહું. ડૉક્ટર શર્મા સે નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એમણે કહ્યું ના આ કામ હું ન કરી શકું, નાકા ચૂકાને ગમે તેમ ઉગેલા દાંતનું, એ માટે એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવું પડે. સોનિયા સે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સોનિયાએ કહ્યું કે તમે જે આ ઉપયોગી સલાહ આપી, વેલ્યુએબલ એટલે મૂલ્યવાન, કિંમતી, તમારી કિંમતી સલાહ બદલ તમારો આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ એ લોટ. ઇન્ડીડ એટલે ખરેખર, અને ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ એટલે આગળ વધવું, પ્રગતિ થવી, કે ખરેખર ડેન્ટલ સાયન્સ એટલે દાંતનું વિજ્ઞાન પણ ખાસું આગળ વધી ગયું છે, દાંતના વિજ્ઞાનમાં પણ ઘણી પ્રગતિ થઈ ગઈ છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. સારું, હું એને જઈને કહીશ કે ભાઈ તારા આવા દાંત છે તો એના માટે તું ઓર્થોડોન્ટિસ્ટને મળ. હમ, નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ એ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ એ વેરી યુઝફુલ ટોપિક. એણે કહ્યું કે હા, હવે હું એમ વિચારું છું કે હું, અમારે વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કરવાનો આવે છે, વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ, અમારે વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કરવાનો આવે છે, અને હવે મને એમ લાગે છે, નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ પ્રોજેક્ટ ઓફ ડેન્ટલ હેલ્થ, અને આ તમારી પાસેથી અગાઉ માર્ગદર્શન મેળવ્યું તો મને લાગે છે કે હું આ ડેન્ટલ હેલ્થનો, દાંતનું સ્વાસ્થ્ય કેમ જાળવવું એ પ્રોજેક્ટ પસંદ કરીશ, એના ઉપર કામ કરીશ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, અને મને લાગે છે કે આ મુદ્દો ડેન્ટલ હેલ્થ, એ પ્રોજેક્ટ ઉપર કામ કરવું એ ઘણો ઉપયોગી છે. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર શર્માએ કહ્યું કે ભલે તું આનો પ્રોજેક્ટ કરજે, અને યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ઇફ એટલે જો, શરત દર્શાવતું સંયોજક છે કે જો એ તારા પ્રોજેક્ટમાં તું જે કાર્ય હાથ પર ધરે એમાં જો તારે માર્ગદર્શનની જરૂર પડે તો તું મારી પાસે આવજે, હું તને માર્ગદર્શન આપીશ. સોનિયા સે ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, એટલે એમાં તમારા માટે બહુ સારું, એ ગુજરાતી નહીં કરવાનું, પણ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ એટલે તમે આટલું બધું મને પહોંચો એ બહુ સારું, એમ કે મારે મદદની જરૂર પડે તોય તમે તમારી પાસે આવવાનું પહોંચો તો તમારો આભાર. એટલે ડૉક્ટર શર્મા સે યુ આર વેલકમ. ડૉક્ટર શર્માએ કહ્યું કે એમાં આભાર માનવાની જરૂર નથી, તને ઈચ્છા થાય ત્યારે તું આવી શકે છે. ફરી એકવાર આ પકડો કરી લો કે સોનિયાએ કહ્યું શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, એટલે સોનિયાએ કહ્યું મારી એક મિત્ર છે ધારા, એના દાંતનો વિકાસ એ
बराबर नहीं थयो जेम तेम थयेलो छे योग्य रीते नहीं विकस्या तो डॉक्टर शर्मा ने कहू कि शू एने कहूँ कि तमने मळे ए माटे डॉक्टर शर्मा से नो सीवी लेव टू कंसल्ट एंड ऑर्थोडोन्टिस्ट ना ए माटे एने ऑर्थोडोन्टिस्ट दांतना जे डॉक्टर पण जे ऑर्थोडोन्टिस्ट तरीके ओळखाय एमनो अभिप्राय लेवो पड़े। सोनिया से थैंक यू वेरी मच फॉर योर वेल्युएबल सजेशन। सोनियाए कहू तमारा कीमती सूचन बदल आभार। इंडीड डेंटल साइंस हेज एडवांस्ड ए लॉट। खरेखर विज्ञान दांतना विज्ञाने घनी बड़ी प्रगति करी है खूब विकसू है। आई विल आस्क हर टू कंसल्ट एंड ऑर्थोडोन्टिस्ट। हूँ मारी मित्र धारा ने ऑर्थोडोन्टिस्ट नो अभिप्राय लेवा माटे कहीश। हम नाउ आई एम थिंकिंग ऑफ टेकिंग अप ए प्रोजेक्ट ऑन डेंटल हेल्थ। बराबर छे अने हवे हूँ आ डेंटल हेल्थ पर प्रोजेक्ट करवा माटेनुं विचारी रही छूँ। बिकॉज वी हेव टू वर्क ऑन ए प्रोजेक्ट इन साइंस एंड आई थिंक दिस इज अ वेरी यूजफुल टॉपिक। कारण के अमारे विज्ञान में प्रोजेक्ट कार्य करवानुं होय छे अने मने आ बधुं सांभळ्या पछी लागे छे के आ घणो ज उपयोगी मुद्दो छे। डॉक्टर शर्मा सेड यू कैन कम फॉर गाइडन्स फॉर योर प्रोजेक्ट इफ यू नीड। जो तारे मारी मदद की जरूर पड़े तो तू मारी पास मार्गदर्शन लेवा माटे आवी सके। सोनिया सेड इट इज सो नाइस ऑफ यू। घणी सारी बात तमे करी। डॉक्टर शर्मा सेड यू आर वेलकम। तने मन थाय त्यारे तू आवजे। એટલે આપણે એક શબ્દ જે લખી ગયા એ લખી લઈએ કે આઈ એમ અનધર પેન્ટ ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ સોલ્યુશન એટલે ઉકેલ લખી નથી ઓર્થોડોન્ટિસ્ટ એટલે દાંતના એક પ્રકારના ડૉક્ટર એટલે એ લખવાની જરૂર નથી પણ સોલ્યુશન એટલે હું બહુ એમ બેરેશ બાંધી દેવું
ट्रीटमेंट या सारवार।
एक वाक्य जवाब है पहलो सवाल ये व्हाट वाज सोनिया सफरिंग फ्रॉम सोनिया ने सेना की पूजा की थी व्हाट कुड सी नॉट डू बिकॉज ऑफ इट है दांतना दुखावाने कारण है ये शू नहोती करी सकती अने हू सजेस्टेड और कंसल्ट ए डॉक्टर आ बदा तमने पहला बीजा पूरा मांगे जवाब मिली जाए પાંચ પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવા વોટ ધસ ક્રાઉડિંગ મીન એટલે ક્રાઉડિંગનો અર્થ શું થાય અને પાંચમો સવાલ છે વોટ ડીડ ડૉક્ટર શર્મા સી ઓન વન ઓફ સોનિયાસ ઇમોરલ અને વોટ વોઝ ઇટ બરાબર છે અહીં આપણો પાઠ નંબર 2 પૂરો Okay.